ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશન આણંદમાં હું ઇમરાન વોરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આણંદ જિલ્લાના બોરિયા મુકામેથી એક અગત્યના સમાચાર આવી રહ્યા છે. ધુરેટીના દિવસે આવાસ યોજનામાં વોટર વર્કર્સ પાણી ચાલુ કરવા માટે ગયા હતા, પણ શંકાસ્પદ રીતે તેમની લાશ મળી આવતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જુઓ ન્યૂઝ નેશન આણંદનો આ અહેવાલ. તારીખ 10 માર્ચ ધુરેટીના દિવસે આણંદ જિલ્લાના બોરિયાવી તાબે નંદનગર ખાતે રહેતા વોટર વર્કર્સ ગણપતભાઈ ડાયાભાઈ આવાસ યોજનામાં પાણી ચાલુ કરવા માટે ગયા હતા, ત્યાં શંકાસ્પદ રીતે તેમની લાશ મળી આવતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે મૃતક ગણપતભાઈની ઇરાદાપૂર્વક હત્યા કરવામાં આવી છે, તેથી તેઓની માંગણી છે કે પોલીસ દ્વારા તેની ઝીણવટપૂર્વક તપાસ કરી યોગ્ય ન્યાય આપવામાં આવે. અલ્પેશભાઈ ગણપતભાઈ રાઠોડ, આ બનાવ મૃત્યુનો બનેલો છે. બોરિયાઈ વોટર વર્કસની અંદર મારા પપ્પા વોટર વર્ક્સ ચાલુ કરવા ગયેલા. મારું નામ ભલાભાઈ સોમભાઈ પરમાર, ગામ ફતેપુરા. મારા જીજાજી થાય, મારા જીજાજીનો મારા મેસેજ આવ્યો, વણકી ગયો એટલે હું તૈયાર દોડી આવ્યો બાઇક લઈને. મારા જીજાજીને મારી નખવામાં આવ્યા છે, ત્રીજે મારથી ફેંકી દેવામાં આવ્યા છે. એ દિવસે હું રિક્ષા લઈને ઘરે આવ્યો મારા બીજા ઘરેથી, તો અહીંયા બધા છોકરાઓ ધૂળેટી રમતા હતા, એ બી જેમની ડેથ થઈ ગઈ એ બી રમતા હતા ધૂળેટી. તો મને તો મારે તો રમવાની હતી નહીં ધૂળેટી, એટલે હું રિક્ષા પાર્કિંગ કરીને ઘરે અંદર ગયો, કપડાં બપડા ચેન્જ કરીને હાથ પગ ધોઈને જમવા બેઠો. જમવા બેઠો તો બે નિવાલા મોમો મૂક્યા અને બૂમો પડી કે આવું થયું આવું થયું એમ કહીને. તો હું જ્યારે જોયું આ બાજુ, તો આ બાજુ અહીંયા બધું પબ્લિકનું ટોરું વરી ગયેલું, તો હું સીધો પાછળ ગયો એમના સાડી રહે છે ત્યાં એમના ઘરે, અને એમના ઘરે જઈને જાણ કરી કે આવું થયું છે ચાલો જલ્દી એમ. તો પછી એમના સાડુભાઈ ને એમના ભત્રીજોને અમે બધા અહીંયા આવ્યા, ત્યારે જોયું ત્યારે ઓનલી એમની ડેથ થઈ ગઈ હતી. અને પછી અમે 108ને જાણ કરી, 108ને જાણ કર્યા પછી એમને આવ્યા, જોયું કે ભાઈ કન્ફર્મલી ડેટ જ છે. હમણાં શકશકોએ અમને હત્યા કરી છે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.